આગામી લોકસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં હાલની તારીખે સૌથી રસપ્રદ ચૂંટણી જો કોઈ બની હોય તો તે ભરૂચ બેઠકની છે અહીં કોંગ્રેસ સાથે ગઠબંધન થતા આમ આદમી પાર્ટીએ જ ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને જાહેર કરી દીધા હતા તો ભાજપે તેમના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી તેમાં ભરૂચની બેઠક પરથી મનસુખ વસાવાને રિપીટ કર્યા છે ત્યારે ભરૂચ લોકસભા મત વિસ્તારના લોકો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વિશે શું કહે છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો સૌથી મોટી વાત એક પ્રમાણિક છબી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદમાં એક દાખલો સિદ્ધ કર્યો હોય એમને જ પોતે મનસુખભાઈને એકદમ ક્લીન છબીવાળા નેતા ગણાવ્યા હોય તો એની સામે બીજો કોઈ ઉમેદવાર અને આટલું બહુળો અનુભવ કોઈ એમના માટે કોઈ પણ કોઈ ખોટી વાત આજ સુધી થઈ નથી આપણે જોઈએ છે કે છ છ ટમથી ચૂંટાયા પછી બી ભરૂચ જિલ્લાનું કોઈ ભલું કરવામાં આવ્યું નથી અને એમની ભાષા તોછળાઈ અને અપશબ્દ બોલીને અધિકારીનું અપમાન કરતાં બી આપણે જોયેલા છે તો આવા ઉમેદવારને ભાજપે કયા દબાણ મૂક્યા છે એ તો ભારતીય જનતા પાર્ટી જાણે મનસુખભાઈને ટિકિટ મળવાનું માત્ર સૌથી મોટું એક કારણ છે કે એમની સ્વચ્છ એકદમ સ્વચ્છ છબી છે આજે આટલા ટમથી એવો છ ટ્મથી એમ એમપી છે ભરૂચના પણ એક પણ ભ્રષ્ટાચારનો આરોપ એમના પર લાગ્યો નથી બીજી વસ્તુ એ છે કે સદા પ્રજાની વચ્ચે રહીને એમને કામ કર્યું છે અને પ્રજા માટે આક્રમક થવું પડ્યું હોય તો પણ એ થયા છે કેવું ના જોઈએ પણ અહેમદભાઈ મરુમ અહેમદભાઈ જ્યારે જીવતા હતા ત્યારે પણ કોંગ્રેસને એનો કોઈ ફાયદો મળ્યો નથી તો હવે અત્યારની વાત તો અલગ છે આમાં તો એવું કહી શકાય કે છ છો ટામાં એમણે ત્રીસ વર્ષ એટલે કોઈ નાની સુની શાસન ના કહેવાય ભરૂચ જિલ્લામાં પોતાના જ મતક્ષેત્રની અંદર એ કાર્ય નથી કરી શક્યા સમાજની વાતો કરે છે કે વસાવા પરિવારમાંથી આવે છે એટલે વસાવાના વસાવા પરિવારના એ હિતેચ્છુ છે મસીયા છે પણ જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી કેટલાય એવા ફેક્ટરો છે જ્યાં અમે સામાજિક કાર્યકર્તા તરીકે વસાવા પરિવારના પડખે ઉભારીને કેટલાય ફેક્ટરોમાં કામ કર્યું છે એમને પોતાની વસ્તુ માટે જાણકારી આપ્યા પછી પણ એમણે એક કામગીરી કરી નથી સમાજ રસાકસી તો શું છે કે રાજકારણમાં તમને ખબર છે શ્યામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કરવામાં આવે છે જેમ જે આગળ જે ઇલેક્શન ગયું છે એની અંદર તમને જ ખબર છે કે ધારાસભ્યના જે ફાર્મ હાઉસ છે એની અંદર દારૂની રેલમ છેલ ચાલતી હતી જોકે મનસુખભાઈનો પોતાનો સાલસ સ્વભાવ આદિવાસીઓ માટેની કટિબદ્ધતા અને કેટલાક કાર્યો પણ જવાબદાર ખરા પણ અધર્દના આદિવાસી વિસ્તારની અંદર મનસુખભાઈ એટલા સફળ રહ્યા હોય એવું જણાતું નથી બીજી બાજુ કોંગ્રેસના કેટલાક મોટા માથા છે એમને સંતોષ નથી થયો આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને ટિકિટ મળતા કોંગ્રેસની અંદર ઉકળાટ સળવળી રહ્યો છે અને એનું કારણ એવું છે કે જો આવનારી બીજી ચૂંટણીઓમાં કોંગ્રેસે મત માગવા જવું હોય તો કેવી રીતે જશે પણ આ બધાની છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખભાઈ વસાવા જીતતા આવેલા છે અત્યાર સુધીમાં મનસુખભાઈને ટક્કર આપે એવા કોઈક રાજકીય નેતા મળ્યા નથી પરંતુ આ વખતે એક શિક્ષિત અને નવયુવાન ચૈતર વસાવા જે ધારાસભ્ય છે હાલ દીડિયાપાડાના અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે અને આ વખતે મજબૂત ઉમેદવાર મળ્યા છે એટલે રસાકસીનો જંગ જામશે સોનગ